કેવલ સાહેબ પરમગુરુ પાઠશાળા સંકુલ સત્કેવલ વિદ્યા મંદિર સારસા થકી હું મકવાણા મહેન્દ્ર ઓનલાઈન ટીચિંગમાં ધોરણ છ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજનો સબ્જેક્ટ છે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ વન ટેસ્ટ ઓફ ઇન્ડિયા અને તેમાં પણ આજે આપણે એક્ટિવિટી વન અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે તે પોઈમ વિશે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ તો વધારે સમય ન બગાડતા આપણે આગળ વધીશું અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે તે રિસાઇડ કરીએ તેને એન્જોય કરીએ તે પહેલાં આપણે કેટલાક મિનિંગ્સ છે જેનો આપણે અભ્યાસ કરી લઈએ માઇન્ડ એક્ટિવેટિંગ એટલે કે મગજને પ્રવૃત્ત કરતું સિટી એટલે શહેર ટુ સી એટલે જોવું ટુ બાય એટલે ખરીદવું ટોફી એટલે એક મીઠાઈ સાવર એટલે ખટાસવાળું ફ્લાવર એટલે ફૂલ ડેડ એટલે સુકાઈ ગયેલું થ્રેડ એટલે દોરો થીન એટલે પાતળું પીન એટલે ટાંકણી સાર્પ એટલે અણીવાળું હાર્પ એટલે વીણા જેવું એક તંતુ વાદ્ય અને ટૂપ્લે એટલે વગાડવું તો આ સ્પેલિંગ દરેક વિદ્યાર્થીઓ પોતાની નોટબુકમાં સારા અક્ષરે લખશે અને लर्न कर से अभ्यास कर से। एक्टिविटी वन ए रिसाइड दी पोएम अ माइंड एक्टिवेटिंग डे आई वेन टू दी सीटी टू सी मिसेस स्वीटी। एट कि हूँ शहर में गय टू सी श्रीमती સ્વીટીને એટલે કે શ્રીમતી સ્વીટીને હું મળવા માટે ગયો સી અ રૂપી તેમણે મને રૂપિયો આપ્યો ટુ બાય અ ટોફી ટોફી ખરીદવા માટે ધ ટોફી વોચ સાવર ટોફીએ ખાટી હતી સો આઈ બોટ અ ફ્લાવર એટલે મેં ફ્લાવર ફૂલ ખરીદ્યું ધ ફ્લાવર વોઝ ડેર ફૂલ મૂરજાઈ ગયેલું મૃત હતું સો આઈ બોટ સમ થ્રેડ માટે મેં થોડીક દોરી અથવા કેટલોક દોરીનો ટુકડો ખરીદ્યો ધ ધ્રેડ વોઝથી દોરી પાતળી હતી સો આઈ બોટ અ પિન એટલે મેં પિન ખરીદી ધ પિન વોઝ શાર્પ પિન ટાંકણી શાર્પ હણીદાર હતી શો આઈ બોટ અ હાર્પ એટલે મેં હાર્પ વીણા જેવું એક તંતુ વાદ્ય ખરીદ્યું એ તમે ચિત્રમાં જોઈ શકો છો ધ હાર્પ વુડન પ્લે પણ તે વાદ્ય વાગતું ન હતું શો આઈ ગેવ ઇટ અવે તેથી મેં તે આપી દીધું આઈ વેન્ટ બેક ટુ ધ સિટી હું ફરી પાછો સિટીમાં પરત આવ્યો ટુ સી મિસિસ સ્વીટી શ્રીમતી સ્વીટીને મળવા માટે તો આ રીતે આપણે અહીંયા કવિતાને રીડ કરીને એન્જોય કરી હવે આપણે એક્ટિવિટી બી ફાઇન્ડ ધી વર્ડ પેર્સ ફ્રોમ ધી પો ફોર એક્ઝામ્પલ સીટી તો સ્વીટી એવી રીતે રાઇમિંગ વર્ડ્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે અરૂપી તો અ ટોફી એટલે કે રૂપી તો ટોફી ડેડ થ્રેડ પીન થીન શાર્પ હાર્પ સાવર ફ્લાવર આ રીતે આપણે અહીંયા એક્ટિવિટી બી પણ કમ્પ્લીટ કરીએ છીએ એક્ટિવિટી સી કમ્પ્લીટ ધી ટેબલ આઈ ગેવ બેક અને ઇટ વોઝ ફોર એક્ઝામ્પલ આઈ ગેવ બેક ટોફી ઇટ વોઝ સાવર મેં ટોફી આપી દીધી કારણ કે તે ખાટી હતી તો એવી રીતે તમારે અહીંયા લખવાનું છે ફોર એક્ઝામ્પલ ફ્લાવર તો ડેડ ફ્લાવર ડેડ થ્રેડ થીમ પિન શાર્પ અને હાર્પ તો વુડન્ટ પ્લે તો આ રીતે આપણે એક્ટિવિટી સી કમ્પ્લીટ ધી ટેબલ કરીએ છીએ પણ ત્યારબાદ તમે નીચે જોશો તો મેક સેન્ટેન્સ ઇઝ યુઝિંગ ધી ટેબલ એન્ડ સ્પીક અલાઉડ ટેબલનો ઉપયોગ કરીને આપણે નીચે પ્રમાણે વાક્યો બનાવવાના છે જેનો હું જવાબ આપું છું દરેક ધ્યાન આપશે આઈ ગેવ બેક ધી ટૉફી બીકોઝ ઇટ વોઝ સાવર એક્ઝામ્પલ પ્રમાણે આપણે બીજા બનાવવાના છે ફસ્ટ નંબર પર

આપણે આ રીતે અહીંયા એક્ટિવિટી વન બુકમાં કમ્પ્લીટ કરીએ છીએ ત્યારબાદ આપણે સ્વાધ્યાય પોથીમાં પણ કેટલાક એમસીક્યુ આપેલા છે તેનો અભ્યાસ કરીશું સ્ટેન્જા વાઇઝ આપેલો છે ફર્સ્ટ સ્ટેન્જા સેકન્ડ સ્ટેન્જા અને થર્ડ સ્ટેન્જાની આધારિત આપણે એમ કમ્પલીટ કમ્પ્લીટ કરવાના છીએ ફર્સ્ટમાં છે ધ બોય વેન ટુ ધી સિટી ટુ મીટ જવાબમાં આવશે ડી મિસિસ સ્વીટી બાળક મળવા માટે મિસિસ સ્વીટીને મળવા માટે શહેરમાં ગયો હતો સેકન્ડ છે સી ગેવ મી તો તે અરૂપી એ એક રૂપિયો આપે છે તમે ઉપર સ્ટેન્જામાં પણ જોઈ શકો છો થર્ડમાં છે વિચ વર રાઇમ્સ વિથ ટોફી ટોફી જોડે કયો શબ્દ રાઈમ થાય છે તો ટોફી તો રૂપી ઓપ્શન બી ફોર્થમાં છે મિસિસ સ્વીટી ગેવ અ રૂપી ટુ બાય મિસિસ સ્વીટી એક રૂપિયો આપે છે ટુ બાય શું ખરીદવા માટે તો અ ટોફી ઓપ્શન સી એટલે કે પહેલામાં ફર્સ્ટમાં એનસીક્યુમાં ઓપ્શન ડી બીજામાં એ થર્ડમાં બી અને ફોર્થમાં સી આ રીતે આન્સર આવશે સેકન્ડ સ્ટેન્જા સેકન્ડ સ્ટેન્જામાં આપણે જોઈશું વિચ વર રાઇમ્સ વિથ ફ્લાવર ફ્લાવર તો ઓપ્શન સી શાવર એ રાઇમ્સ થશે સેકન્ડમાં છે વિચ વર આઇમ્સ વિથ ડેડ ડેડ જોડે આવશે થ્રેડ ઓપ્શન એ થર્ડ ધ ટોપી વોઝ સાવર ઓપ્શન એ અને ફોર્થમાં ધ ફ્લાવર વોઝ ડેડ એટલે ઓપ્શન સી આ રીતે આપણે સેકન્ડના પણ એમસીક્યુ કમ્પ્લીટ કરીએ છીએ હવે આવશે સ્ટેન્જા થ્રી વીચ વર રાઇમ્સ વિથ હાર્પ હાર્પ જોડે રાઇમ થતો વર શાર્પ છે ઓપ્શન ડી વીચ વ રાઇમ્સ વિથ પીન પીન જોડે રાઇમ્સ થતો વર છે સી થીન થર્ડમાં છે ધ્રેડ વોઝ થીન ઓપ્શન એ ફોર્થ ધ પીન વોઝ શાર્પ ઓપ્શન બી પાંચ નંબર ફિફ્થ નંબર ધ હાર્પ વુડન પ્લે ઓપ્શન સી અને સિક્સ પર છે સિક્સ પર છે ધ બોય ગેવ અવે ધી હાર્પ ઓપ્શન એ આ રીતે આપણે અહીંયા થર્ડના એટલે કે થર્ડ સ્ટેન્જાના એમસીક્યુ કમ્પ્લીટ કરીએ છીએ ફરી વખત આપણને રિપીટ કરાવી દઉં હાર્પ તો શાર્પ ઓપ્શન ડી પીન તો થીન ઓપ્શન સી ધ થ્રેડ વોઝ થીન ઓપ્શન એ ચોથામાં છે ધ પીન વોઝ શાર્પ ઓપ્શન બી પાંચમામાં હાર્પ ધ હાર્પ વુડન પ્લે ઓપ્શન સી અને સિક્સમાં ધ બોય ગેવ અવે ધી હાર્પ ઓપ્શન એ આ રીતે આપણે અહીંયા એક્ટિવિટી વન એક્સરસાઇઝ વન સ્વાધ્યાયપુતિની પૂર્ણ કરીએ છીએ અને છેલ્લે સેકન્ડ એક્સરસાઇઝ આપણે અગાઉ જોઈ ગયા તેમ કમ્પલીટ ધ સેન્ટેન્સીઝ બેઝડ અન ધી પોએમ કવિતાને આધારે નીચેના વાક્ય પૂર્ણ કરો એક્ઝામ્પલ આપેલું છે આઈ ગીવ બેક ધ ટોફી બિકોઝ ઇટ વોઝ શ્યોર

તો આ રીતે આપણે અહીંયા કવિતાને વારંવાર રિપીટ કરીને એમસીક્યુ અને બેઝડ ઓન ધી સેન્ટિસ અથવા કમ્પલીટ ધ સેન્ટન્સીસ ભેઝડ ઓન ધી પોમ એ પણ કમ્પ્લીટ કરીએ છીએ દરેક વિદ્યાર્થીઓ ઘરે સારી રીતે તેનો અભ્યાસ કરે સ્ટડી કરશે અને છેલ્લે તમારું હોમવર્ક ખાસ યાદ રાખશો એક્ટિવિટી વન બુકમાં ટુ થી વાર એટલે કે બેથી ત્રણ વાર વાંચવાની છે મિનિંગ્સ તૈયાર કરવાના છે સારા અક્ષરે નોટબુકમાં લખવા ઉચ્ચાર પણ લખવા એક્ટિવિટી વન એ બી સી વાંચવી પુસ્તકની અને સ્વાધ્યાય પોથીની એક્સરસાઇઝ લખવી એમ સીક્યુ લખવા અને તૈયાર કરવા તો આ રીતે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ ફરી મળીશું નવાજ જ કોઈક લેસન સાથે ત્યાં સુધી સર્વને મારા સત કેવલ સાહેબ